नमस्कार मित्रों, आज आप एक एवं महान सूरवीर विषे बात करवाना छे कि जेने पोतानी ને લૂંટ્યા એટલે કે ભાંગ્યા હતા. લૂંટની જે રકમ આવે તે રકમનું નાથો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરી આપતો હતો. પરંતુ છતાં પણ નાથો મટવાડિયો એમ માનતો હતો કે તેના દ્વારા કરવામાં આવેલ દાન સફળ નથી, કારણ કે તે પૈસા પોતાની મહેનતની કમાઈના નથી, એ તો ફક્ત આર્થિક શોષણ કરતા શાસકો અને સરકારી અમલદારો કે જેઓ લોકો પાસેથી કર સ્વરૂપે પૈસાની વસૂલાત કરે છે તે જ પૈસા નાથો લોકોને પરત દાન સ્વરૂપે આપતો હતો તેવું માનતા હતા. આવી જ રીતે ધીમે ધીમે નાથા મોઢવાડિયા અને તેના સાથીદારોની વીરતાની ગાથાઓ ફક્ત બરડામાં જ નહીં પરંતુ સોરઠ, હલાર, જામનગર, જૂનાગઢ અને વડોદરા સુધી ગુંજવા લાગી. નાથા મોઢવાડિયાના દુહાઓ અને રાસડા ગવાવા લાગ્યા. ઠેર ઠેર નાથા મોઢવાડિયાના વખાણ થવા માંડ્યા. નાથો મોઢવાડિયો બહારવટીયો થયો, પરંતુ ભગત તરીકેનું
તેના નામમાં જરાય પણ કાળાશ પડી નહીં। નાતા મોઢવાડિયાની દયા, ભક્તિ, પ્રજાપ્રેમ, કુમારી, દાતારી, કુશળતા અને વીરતા જેવા ગુણોનો તેનામાં સમન્વય જોવા મળતો હતો। એટલે નાથા ભગત મોઢવાડિયાનું આ બહારવટુ અને કુમારી જોઈને બરડા ડુંગરમાં બિલનાથ મહાદેવના પરમ ભક્ત ગણાતા એવા શિલનામ સાધુ તેમના તરફ આકર્ષાયા। એમ કહેવાય છે કે શિલનામ સાધુ મહારાજ બિલનાથ મહાદેવ સાથે સામસામે બેસીને વાતો કરતા હતા, તેવું એટલું તેમણે બિલનાથ મહાદેવનું તપ કર્યું હતું અને ડુંગરમાં અદૃશ્ય થઈને ફરી શકતા હતા, તેવું તેમની પાસે બિલનાથ મહાદેવનું વરદાન હતું। આ સાધુ મહારાજને એમ થાય છે કે નાથા ભગત જેવા પ્રજાપ્રેમી અને સાહસિક વ્યક્તિની આ દુનિયાને જરૂર છે, જેથી તેઓ પ્રજાના હિત માટે લાંબુ જીવન જીવી શકે અને લોકહિતમાં કાર્ય। ફેલાવા લાગી। અંગ્રેજ સરકાર દ્વારા તે સમયના પોરબંદરના રાજવી રાણા વિક્રમાજીતજી અને રાજમાતા રૂપાળીબા પર નાથા મોઢવાડિયાને મૃત કે જીવિત પકડીને હાજર કરવા પર દબાણ કરવામાં આવ્યા। જો એવું નહીં કરવામાં આવે તો અંગ્રેજ સરકાર દ્વારા તેમને રાજગાદી પરથી હટાવી દેવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી। આમ અંગ્રેજ સરકારના આ હુકમથી તમામ રાજ્યના શાસકો હરકતમાં આવી ગયા અને નાથા મોઢવાડિયાને પકડવા માટે હુકમ જારી કરી દીધા। નાથા મોઢવાડિયાનો સાથી એવો ખ્રિસ્તી ગામનો પુંજો ખિસ્તરિયો નામનો યુવાન પોરબંદરના રાજમાતા રૂપાળીબા પાસેથી લાલચમાં આવીને પૈસા લઈને નાથા મોઢવાડિયાના વરદાન વિશે જણાવી દે છે અને કહે છે કે નાથા ભગતને કોઈ હથિયાર કે ગોળી દ્વારા મારવો શક્ય નથી, પરંતુ જો તેને ઝેર આપવામાં આવે તો નાથા મોઢવાડિયાની મૃત્યુ શક્ય છે। આમ પુંજા ખિસ્તરિયા અને રાજ્યના શાસકો દ્વારા નાથા મોઢવાડિયાને મારવા માટે કાવતરું રચવામાં આવ્યું। એક દિવસ નાથો મોઢવાડિયો પોતાની માનેલી બહેનને મળવા માટે ભાણવર તાલુકાના હાથલા ગામે પોતાની કાબરી ઘોડી લઈને જમવા માટે જાય છે। આ વાતની ખબર પુંજા ખિસ્તરિયાને થાય છે ત્યારે પુંજો ખિસ્તરિયો નાથા ભગતની માનેલી બહેનના ઘરવાળા એટલે કે જેનું નામ હરજી ગોર હતું તેને પૈસા આપીને લલચાવીને નાથા મોઢવાડિયાના ભોજનમાં ઝેર ભેળવી દે છે। ભોજન ગ્રહણ કરે છે, ઝેર કોળિયાના સાથે ગળા સુધી પહોંચે છે ત્યાં નાથા ભગતને ખબર પડી જાય છે કે પોતાની સાથે અન્યાય કરવામાં આવ્યો છે। નાથો પોતાની તલવાર અને હથિયારો લઈને ઊભો થઈ જાય છે અને પેલા હરજીગોરને કહે છે કે હે હરજી, મેં તારું શું બગાડ્યું હતું કે જેથી તે આજ મારી સાથે આમ કર્યું? મેં તો તને પૈસાની ક્યારેય કમી નથી આવવા દીધી, બહારવટાનું આવેલ પુષ્કળ ધન તને મેં મોં માગ્યું દીધું છે, તારે શું એવી જરૂર પડી હતી કે તારે મારી સાથે આવું નરાધમ કૃત્ય કરવું પડ્યું? આ તો તું બ્રાહ્મણનો દીકરો છે એટલે તને જવા દઉં છું, બાકી બીજો કોઈ હોત ને તો આ નાથો હમણાં જ તેને તલવારના ઘા ઝીકીને બે ભાગ કરી દેત। આમ કહીને નાથો ભગત પોતાની ઘોડી ઉપર ચડી ત્યાંથી નીકળી જાય છે। ઝેરની અસર ધીમે ધીમે વધવા લાગે છે અને ઝેર સમગ્ર શરીરમાં પ્રસરવા લાગે છે। નાથો ભગત પોતાની ઘોડી ઉપર બેસીને હાથલા ગામથી 1 કિલોમીટર જેટલા અંતરે પહોંચે છે, ત્યાં જ જમીનમાં ઢળી પડે છે અને પોતાના છેલ્લા